આ રસ્તો અત્યારે કોડીનારથી તમે આવો છો ત્યારે સેઢાયા તરફ જતા આ રસ્તો આવે છે, અને આ રસ્તા ઉપર છાછર ગામ વૈતા પછી તમને અહીંયા આ જગતિયા ગામ આવે છે, અને જગતિયા ગામનું આ શેઠ જગડુશાની જે જગ્યા છે જેના આજે હું તમને દર્શન કરાવવાનો છે, અદ્ભુત જગ્યા, વિશ્વની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં આ રીતની ઘટના બનતી હશે. તો આ જગ્યા એક અદ્ભુત જગ્યા છે, અને આ જગ્યા તમને જોઈ શકો છો તમે. આખી જગ્યાના આ જબરજસ્ત આશ્રમ બનાવેલો છે, અને આશ્રમની અંદર અહીંયા જે આ મહંત જોલી બાપુ અહીંયા મહંત છે જે આ આશ્રમને અત્યારે સંભાળે છે. આ જગ્યાની તમે મુલાકાત જ્યારે લ્યો ત્યારે અહીં 1000 માણસો સુધી જમવા માટેની વ્યવસ્થા થઈ શકે એવી સગવડતા છે. એ જ્યોત ત્રણ જે છે અહીંયા પ્રગટે છે, અને જ્યાં બધા જ લોકો ભોજન બનાવી શકે છે. આ મેં જોલી બાપુ જે તમને ઇતિહાસ કહેવાના છે, અને આપણે અત્યારે જે આ જગ્યા છે, આ જગ્યા કઈ જગ્યા છે અને એનું મહત્વ શું છે? આ એક જગ્યા એવી છે, આ ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકામાં જગત્યા ગામ છે. આ જગત્યા ગામમાં અખંડ જોત ઓછામાં ઓછા 800 થી 900 વર્ષથી અખંડ જોત ચાલી રહેલી છે, અને તે અખંડ જ્યોતમાં સ્વયં માતા હર્ષદી પ્રગટ થાય છે. તે બહુ ઘણા માણસોને, ઓછા માણસોને ખબર છે કે આ વસ્તુ શું છે અને એનું મહત્વ શું છે એ કોઈ જાણતા નથી. તો એના માટે તમને હું એક પ્રેક્ટિકલ સાથે તમને હું બતાવું કે આ વસ્તુ શું છે અને કેવી રીતના પ્રગટ થાય છે, અને કોના મારફતે પ્રગટ થઈ છે, અને કયા કારણસર પ્રગટ થઈ છે એ તમને એ વિશે થોડી ઘણી જાણકારી આપું છું. ઓકે, તો ચાલો. તો આ એક શું છે, એક અખંડ જ્યોત, એક જગડુશા જે કચ્છના વતની હતા, અને એ કચ્છના વતની હતા, એમના કુળદેવી હર્ષદ માતા હતા, અને હર્ષદ માતા સ્વયં એ પોતે જગડુશા શેઠને મદદ કરવા માટે, જગડુશાના કહેવા મુજબ ને, જગડુશાને મદદ કરવા માટે એ સ્વયં માતા હર્ષદ અહીંયા પ્રગટ થયેલા છે. તે તમને હું આજે તમારી રૂબરૂમાં હું એક બતાવું છું, તમે જુઓ કે આ કેવી રીતના પ્રગટ થાય છે અને એનું મહત્વ શું છે તમે જાણી શકશો. અખંડ જ્યોત તરીકે પ્રચલિત છે, જે રીતે અમારા પાસે ત્રણ જ્યોત આજે મોજુદ છે. આ એક જ્યોત છે, એક આ પાછળ જ્યોત છે, એક આ સામે જ્યોત છે. આ ત્રણે ત્રણ અખંડ જ્યોત છે. અખંડ નામ નથી, કેમ કે ખંડિત થયા છે એટલે અખંડ નામ નથી.
જે આ પાછળની જે જ્યોત છે એને પરમનન્ટલી બંધ રાખીએ છીએ, અખંડ તરીકે ઓળખીએ છીએ. બાકી આ ત્રણેય ત્રણ મારા પાસે અખંડ જ્યોત છે. અખંડ જ્યોત છે કે જગસિદ્ધ જગડુ સદી કચ્છના રહેવાસી હતા, એમના કુળદેવી હર્ષદ માતા હતા, એમને મદદ કરવા માટે એ પોતે અગ્નિ સ્વરૂપના અંદર પ્રગટ થયેલા છે. તો તમે જુઓ કે આ જ્યોત છે, જ્યોતનું કોઈ પ્રદૂષણ નથી નીકળતું, મતલબ કે કોઈ ધુઓ નથી નીકળતો. અગર જો આનો ધુઓ નીકળતો હોય તો આ મારી છત છે ઉપર એ સદંતર કાળી થઈ જવી જોઈએ, કારણ કે 24 કલાક કન્ટિન્યુ ચાલતી હોય છે. એટલે આનો ધુઓ નીકળતો નથી, ધુઓ નથી નીકળતો. અચ્છા, એને એ પ્રમાણે એટલી ગરમી પણ નથી લાગી શકતી કે આપણે જોજો હવન ચાલતું હોય આપણે ત્યાં, કે આપણે માઈઓ રોટલા બનાવતી હોય અને જે ગરમી લાગે છે એવી આની ગરમી લાગતી નથી. ગરમી નથી લાગતી, એનું પ્રદૂષણ નથી નીકળતું. પ્રદૂષણ નીકળતું તો માઈઓ હોય યા હવન કરતા બેઠેલા યાત્રીઓ હોય કે પૂજાવાળા, એમને આંખોમાં જલન થવી જોઈએ, એ પણ જલન થતી નથી આનાથી. તો તમે જુઓ કે આ ઓક્સિજન તરફથી ચાલે છે, પ્રદૂષણ નહીં. ઓક્સિજન હવાથી વસ્તુ ચડી ગઈ છે અને વસ્તુ હવાથી જ બુજાય છે. આપ તમે જુઓ કે આ ડબ્બો છે એ એક યાત્રીને સામેથી દેખી શકે એટલા માટે આ ડબ્બો મૂકવામાં આવેલો છે. તમે જુઓ આ ડબ્બો હટાવીશ એટલે ઓક્સિજન મળતો બંધ થઈ જશે, એટલે એની જાતે બંધ થઈ જશે. આ હવે બંધ થઈ ગયું. હવે આ 24 કલાક ચાલતું હોવા છતાં આ એક લોખંડની પ્લેટ છે. જો આ લોખંડની પ્લેટ 24 કલાક ચાલતી હોય તો એને ગરમ થઈ જવી જોઈએ, લાલ થઈ જવી જોઈએ. આપ જુઓ અહીંયા હાથ મૂકો, આપણને ગરમ નહીં લાગે. તમે કહેશો અદ્ભુત જગા છે, પૂરો હાથ મૂકીને જુઓ. હથેળી મૂકી દો પૂરી, કેમ ભાઈ કંઈ ગરમ ન કહેવાય, બાકી હાથ ન મૂકી શકીએ ને આપણે. બરાબર, 24 કલાક ચાલે એના પર હાથ ન મૂકી શકે, લોખંડની પ્લેટ છે. કેટલી ઊંડાઈથી? ખાલી 1.5-2 ફૂટની ઊંડાઈ છે, વધારે ઊંડાણ નથી. આ અમારા ઇલાકાની અંદર છે આ મંદિરથી, આ મંદિરથી છેક અમારા આ ગેટ સુધી, આ ગેટ સુધીની અંદર કોઈ પણ જગ્યાએ તમે 3 ફૂટથી 5 ફૂટનું ખોદાણ કરી નાખો, એક પાઇપ લાગો, તમે માતાજીનું નામ લો એટલે સ્વયં અગ્નિરૂપમાં અંદર પ્રગટ થશે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે બંધ છે. આજે અત્યારે આપણે દિવાસળી બતાવીશું એટલે આપણને એવું લાગશે કે આ તો ગેસ ચડી ગયેલો છે, પણ ગેસ હોય તો પણ એની દુર્ગંધ તો આવી જોઈએ. એની દુર્ગંધ પણ આવતી નથી, કોઈ વસ્તુ આવતી નથી. તમે જુઓ કે માતાજી કેટલી દૂરથી પ્રગટ થાય છે અને અંદરથી કેટલી તાકાતથી બહાર આવે છે એ આપણે નજરથી જોઈ શકશું. તો જુઓ, જય માતા, જુઓ કેટલે દૂરથી પ્રગટ થાય માતાજી અને અંદરથી માતાજી કેટલી તાકાતથી બહાર આવે એ જુઓ. અને એ માતાજીનું પણ વરદાન છે કે એ કોઈ વસ્તુ નુકસાન નથી થયું. દાદા આપ આપની સામે જુઓ, હું એને હાથ મૂકીશ અને હાથ મૂકવાથી એ અદ્રશ્ય થઈ જશે, એ પણ આપ જોઈ શકો. જુઓ આ પ્રમાણે માતાજી અદ્રશ્ય થઈ જાય છે, હાથને કોઈ નુકસાન નથી થવા દેતા. કોઈ પણ વસ્તુ આપણે મૂકી દીધી હોય એના ઉપર તો પણ એક નુકસાન નથી થતું. એક મોટા ફોટો ખરો, જો આપ લોકો જોઈ રહ્યા છો કાંઈક 50 રૂપિયાની નોટ છે, જે આપણે માતાજીના ચરણોમાં મૂકીએ છીએ. તમારે સામે જુઓ અને માતાજી આથી પ્રગટ થાય છે ત્યાંથી એ નોટ એ પ્રમાણે જુઓ કે અહીંયા આ રસ્તો બંધ કરી દીધો છે. રસ્તો બંધ હોવા છતાં પણ માતાજી આના ઉપર પ્રગટ થાય છે એ તમે આપણી નજરોથી જુઓ. આ રસ્તો બંધ કરો જ્યાંથી માતાજી પ્રગટ થાય છે. હવે જોઈએ, આપણે ઉપર સળગાવીશું એટલે માતાજી ઉપર સળગશે, નોટ ટેવી રહેશે, નીચેની નીચી રહેશે. બંધ હોવા છતાં માતાજી સાહેબ ઉપર પ્રગટ થાય છે એ તમે જુઓ. બરાબર છે? હવે આપણે આ ડબ્બો યાદ હટાવી દઈશું એટલે માતાજી એનો પોતાનો પરચો આપશે, એ જોશે કે આ જુઓ નોટનું પરિસર કેવું છે, આ નોટ એ પ્રમાણે રહેશે કે આ સળગી જાય છે એ તમે તમારી નજરોથી જુઓ. જુઓ આ નોટને કોઈ નુકસાન થવા નથી દેતું. કેમ નથી થતું?
કે આ સાહેબ માતાજી પ્રગટ થાય છે અગ્નિના સ્વરૂપમાં, એટલે એમાં નોર છે, એ નોરના પણ કોઈ જાતની પણ નુકસાન થવા નથી દેતી, એ આપ પોતે જોયેલો. જે પ્રમાણે આપણા આ એક અખંડ જૂથ જોઈ, પણ એ ખંડિત થાય છે એટલે એનું અખંડ નામ નથી આપવામાં આવ્યું. જ્યારે આ એક જૂથ છે એને અખંડ રહે છે, ખંડિત નથી કરતા, એટલા માટે અખંડ નામ આપવામાં આવ્યું છે. બાકી એમ દોડો બંને અમારા પાસે કન્ટિન્યુ એક સમાન છે. આ એક બે જોત તમને બતાવે, એના સાથે આપણને કાંઈક ત્રીજી જોત બતાવી રહ્યો છું, એ તમારે આ બધું સામે છે, તમે જુઓ. આ એક ત્રીજી જોત છે, આ ત્રીજી જોત છે, એ સિર્ફ મારી પૂજા પાઠ માટે જ આનો ઉપયોગ કરું છું. છતાં પણ પબ્લિક આવે છે, એમને પોતાના હાથે પણ જોઈ શકે છે, હું કોઈને ઇનકાર કરતો નથી. બાકી સિર્ફ મારી પૂજા પાઠ માટે જ આનો ઉપયોગ કરતો હોઉં છું. જમણી સાઈડમાં છે એ મારી નવી મૂર્તિ, માતાજી હરસલી માતાજી નવી મૂર્તિ છે. આ વચમાં જે મૂર્તિ બે દેખાય છે એ માતાજીની પુરાણી મૂર્તિ છે, અને બાજુની અંદર જે મૂર્તિ છે એ કાળની મૂર્તિ છે. દુષ્કાળ કહીએ છીએ એ કાળની મૂર્તિ છે, એના બાજુમાં છે જગાડસાની મૂર્તિ છે. આ ચારો મૂર્તિ એક સમાન છે, અને વચ્ચેની બહુ પુરાણી મૂર્તિઓ છે. આજ 700 વર્ષ પહેલાની મૂર્તિ છે. એક તો મને અમારી જૂની પુરાણી મૂર્તિ બતાવો છે, જે ગુરુસા શેઠ અમારા સામે છે. એ બહુ જૂની, આજે 800 વર્ષ પહેલેની આ મૂર્તિ જે છે અમારી, એ તમે જુઓ, એ આ જગુરુસા શેઠની મૂર્તિ છે. આ 800 વર્ષ પુરાણી મૂર્તિ છે જગુરુસા શેઠની. કોઈ પણ દિવસે તમારે અહીંયા દર્શન કરવા આવવું હોય તો માતાજી 24 કલાક અગ્નિના સ્વરૂપમાં પ્રગટ રહે છે, અને આ ભક્ત લોકોને એક જોવા માટે આમંત્રિત કરવામાં આવે છે. અને અહીંયા આવું ગીર સોમનાથ છે, તાલુકો કોડીનાર છે. કોડીનારથી 12 કિલોમીટરના અંદરમાં જગત્યા ગામ છે, અને જગત્યા ગામમાં આ પ્રખ્યાત જગ્યા છે. ધન્યવાદ બાપુ, તમે આજે આ જગત્યાની જે આવી પવિત્ર ધરતી જે વિશ્વની અંદર ક્યાંય જોવા નથી મળતી એવી જગ્યા ને આ જ્યોત વિશેની જે માહિતી આપી, તો હું એમ કહેવા માગીશ કે તમે લોકો અહીંયા જે આ જગ્યા છે એનો એક વખત દર્શન કરવા આવો, કારણ કે વિશ્વની અદ્ભુતમાં અદ્ભુત જગ્યા આ જે છે એ અહીંયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર છે. તો ચોક્કસ અહીં પધારજો બધા.